स्टैंडर्ड फोर्थ सब्जेक्ट इंग्लिश. टुडे वी लर्न यूनिट थ्री माय फैमिली एक्टिविटी 6-10. एक्टिविटी 6, नीचे आपेल प्रश्नोना आधारे जोड़ी में वार्तालाप करो. ए प्रश्न पूछसे अने बी उत्तर आपसे, पछी बी प्रश्न पूछसे अने ए उत्तर आपसे. तो अहीं ए अने बी सेक्शन आपवामां आव्या छे. ए प्रश्न पूछसे अने बी एना आंसर आपसे. हु इज योर फाधर, तो अहीं तमारा फाधरनुं नाम लखवानुं रहेशे. वॉट इज ही, के तेओ शुं छे, तो ही इज अ, फॉर एक्जाम्पल टीचर होय तो टीचर, डॉक्टर होय तो डॉक्टर. हाउ ओल्ड इज ही, ही इज, जेटला वर्षना होय तेटला तमारे अहीं लखवानुं रहेशे. हु इज योर मधर, अहीं तमारे तमारा मधरनुं नाम लखवानुं रहेशे. वॉट इज सी, के तेओ शुं करे छे. हाउस वाइफ होय तो हाउस वाइफ, અને જોબ કરતા હોય તો જોબ. એઝ ફોર એક્ઝામ્પલ ટીચર, નર્સ એક્સેટ્રા. હાઉ ઓલ્ડ ઇઝ સી, કે કેટલા વર્ષના છે તે તમારે અહીંયા લખવાનું રહેશે. હાઉ મેની બ્રધર્સ હેવ યુ, કે તમને કેટલા ભાઈ છે. અને હાઉ મેની સિસ્ટર્સ હેવ યુ, કે કેટલી સિસ્ટર્સ છે તે તમારે અહીંયા લખવાનું રહેશે. વોટ આર ધેર નેમ્સ, અને તેઓના નામ શું છે તે તમારે અહીંયા લખવાના રહેશે. એક્ટિવિટી 7, તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો અને મૂળાક્ષર ઓળખો. અ બોર્ડ, બોર્ડ એટલે કે પાટિયું. અ ડોટર, ડોટર એટલે કે દીકરી. અ ડોંકી એટલે કે ગધેડો. અ ડોર, બારણું. અ વિન્ડો એટલે કે બારી. જી મૂળાક્ષર પરથી, તો અ ગ્લાસ એટલે કે પ્યાલો. અ ગર્લ, છોકરી. અ ગ્વાવા, જામફળ. એન ઓરેન્જ, નારંગી. અ ટાઈગર એટલે કે વાઘ. હવે એક્ટિવિટી 8 જોઈશું. વાર્તા સાંભળો અને તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી ઓળખો. તો અહીં તમને એક સ્ટોરી આપવામાં આવી છે. સો લિસન ટુ મી કેરફુલી. ધ બોટ, બોટ મીન્સ નાવડી અથવા હોડી. અ ફ્રોગ, અ ચીક, અ માઉસ, એન આંટ, એન્ડ અ લેડી બગ ઓલ વેન્ટ આઉટ ફોર અ વોક. અ ફ્રોગ, ફ્રોગ એટલે કે એક દેડકો. અ ચીક, ચીક એટલે કે એક પક્ષીનું બચ્ચું. અ માઉસ, એક ઉંદર. એન આંટ, એક કીડી. અને અ લેડી બગ, એક માકડનું, એક માકડ. બધા ફરવા ગયા. સૂન દે કેમ ટુ ધ બેન્ક ઓફ અ રિવર, અને થોડી જ વારમાં તેઓ નદીના કિનારે આવ્યા. લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ, સેડ ધ ફ્રોગ, એન્ડ ઇટ જમ્પ ઇન ટુ ધ વોટર. લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ, કે ચાલો કૂદીને તરીએ, સેડ ધ ફ્રોગ, દેડકો બોલ્યો. એન્ડ ઇટ જમ્પ ઇન ટુ ધ વોટર, અને તે પાણીમાં કૂદ્યો. બટ વી કેન નોટ સ્વિમ, પણ અમે તરી શકતા નથી. શાઉટેડ ધ ચીક, ધ માઉસ, ધ એન્ટ, એન્ડ ધ લેડી બગ. કે પણ અમે તરી શકતા નથી, પક્ષીનું બચ્ચું, ઉંદર, કીડી અને માકડ બોલી ઉઠ્યા. ક્રોક ક્રોક ક્રોક, ધ ફ્રોગ લાફ. કે ડ્રાઉન ડ્રાઉન ડ્રાઉન, દેડકો હસ્યો. અહીં તમે બોટનું ચિત્ર જોઈ શકો છો. યુ આર હોપલેસ, હી સેડ એન્ડ લાફ અગેન. કે તમે નકામા છો, તે બોલ્યો અને ફરીથી હસ્યો. કોણ બોલ્યો? તો દેડકો. યુ આર હોપલેસ. ધ ચીક, ધ માઉસ, એન્ડ આંટ, એન્ડ ધ લેડી બગ ડીડ નોટ લાઇક ઇટ. કે પક્ષીના બચ્ચાને, ઉંદરને, કીડીને અને માકડને આ ગમ્યું નહીં. ધે સેડ, નાવ વોટ વિલ વી ડૂ. તેઓ બોલ્યા, હવે આપણે શું કરીશું. ધે થોટ એન્ડ થોટ, એન્ડ ધેન ધે ડીડ ધીસ. તેમણે ખૂબ વિચાર્યું અને પછી તેમણે આ કર્યું. કે તેઓએ શું કર્યું તે આપણે જોઈએ. ધ ચીક વેન્ટ અવે એન્ડ સૂન કેમ બેક વિથ અ લીફ. કે પક્ષીનું બચ્ચું ગયું અને થોડી જ વારમાં એક પાંદડા સાથે પાછું આવ્યું. ધ માઉસ કેમ વિથ અ પીસ ઓફ વુડ. ઉંદર લાકડાના એક ટુકડા સાથે આવ્યો. ધ આંટ બ્રોટ અ સ્ટ્રો. કીડી એક તણખલું લાવ્યું. એન્ડ ધ લેડી બર્ગ બ્રોટ અ લોંગ પીસ ઓફ થ્રેડ. અને માકડ દોરાનો એક લાંબો ટુકડો લાવ્યો.
They use the leaf, the piece of wood, the straw and the piece of thread and made a board. કે તેઓ બધાએ કે તેમણે પાંદડાનો, લાકડાના ટુકડાનો, તણખલાનો અને દોરાના ટુકડાનો ઉપયોગ કરીને એક હોડી બનાવી. They put it into a water, jump on it and the board move. કે તેમણે તે પાણીમાં મૂકી તેમાં કૂદ્યા અને હોડી ખસી. They all dance and sang loudly. તેઓ બધા નાચ્યા અને મોટા અવાજે ગીતો ગાયા. The frog heard the noise. દેડકાએ ઘોંઘાટ સાંભળ્યો. It looked up from the water. તેણે પાણીમાંથી ઊંચું જોયું. The frog became happy. દેડકો ખુશ થયો. It clapped. અને તેણે દાળી પાડી. તો છે ને વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની સ્ટોરી. હવે એક્ટિવિટી 9 જોઈએ કે તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો, વાંચો અને લખો. તો અહીં હેલ્પલાઇન આપવામાં આવી છે કે લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ, વી કેન નોટ સ્વિમ, ધ ફ્રોગ લાફ, વોટ વિલ વી ડૂ, ધે ઓલ ડાન્સ એન્ડ સેંગ, ધ ફ્રોગ બીકેમ હેપી, ઇટ ક્લેપ. તો આ રીતે વાક્ય તમે બોલી શકો છો. હવે એક્ટિવિટી 10, તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો, મૂળાક્ષર ઓળખો અને આપેલ ખાનામાં લખો. તો અહીં મૂળાક્ષરો તમે પેલામાં જોઈ શકો છો. મૂળાક્ષરો તો અહીં જે રેડ રેડ દેખાય છે એ એન મૂળાક્ષર, તો અહીં આપણે એન મૂળાક્ષર લખીશું. અ મંકી, અ મંકી એટલે વાંદરો. અ બેન્ચ, પાટલી. અ નોઝ, નાક. અ બનાના, કેળું. અ ફેન, પંખો. હવે બીજા સર્કલમાં તમે રેડ મૂળાક્ષર જોઈ શકો છો, એટલે આપણે અહીં કે લખીશું. તો પીકોક, પીકોક એટલે મોર. અ ડોંકી, ગધેડો. મંકી, વાંદરો. અ કાઇટ, પતંગ. હવે અહીં જે તમે લાલ અક્ષરમાં મૂળાક્ષર જોઈ શકો છો તે સ્મોલ લેટર એચ છે. અ હાઉસ, હાઉસ એટલે ઘર. બેન્ચ, પાટલી. ટીચર, શિક્ષક. અ ચેર, ખુરશી. અ હોર્સ, ઘોડો. અહીં મૂળાક્ષર છે આર, તમે જોઈ શકો છો સ્મોલ લેટર આર. અ રેટ, ઉંદર. અ કાર, કાર. અ ક્લાસરૂમ, વર્ગખંડ. એન એરોપ્લેન એટલે કે વિમાન. અને અ કાર્ટ એટલે કે રેકડી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 6-10 શીખ્યા.